વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે ચર્ચા કરીશું સ્નેલના નિયમની. સ્નેલનો નિયમ એનો આપણે વ્યાપક સ્વરૂપ મેળવવું છે. તો સ્નેલનો નિયમ એનું વ્યાપક સ્વરૂપ પરીક્ષાની અંદર આપણને 3 માર્ક્સના પ્રશ્ન તરીકે પૂછી શકે. હવે પહેલી જે વાત થશે એ વાત હશે આપણી વક્રી ભવનાંકની. આપણે આગળ ચર્ચા કરી છે, એમની અંદર આપણે બે પ્રકારના વક્રી ભવનાંકની વાત કરી, એક સાપેક્ષ વક્રી ભવનાંક અને બીજું નિરપેક્ષ વક્રી ભવનાંક. સાપેક્ષ વક્રી ભવનાંક કોને ગણીએ આપણે? તો બે માધ્યમ એની જો કમ્પેરિઝન થતી હોય તો સાપેક્ષ વક્રી ભવનાંકને ધ્યાનમાં લેવાનો છે. અને એક જ માધ્યમની જો વાત હોય પણ શૂન્ય અવકાશની સાપેક્ષ હોય તો આપણે એને નિરપેક્ષ વક્રી ભવનાંક તરીકે લઈ શકીએ. તો નિરપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યા થઈ ગઈ, શૂન્ય અવકાશ એની સાપેક્ષે આપેલા માધ્યમ, શૂન્ય અવકાશની સાપેક્ષે આપેલા માધ્યમ એનો વક્રી ભવનાંક. બરાબર, કોની સાપેક્ષે? તો શૂન્ય અવકાશની સાપેક્ષે. એને શું ગણાય? તો કે ભાઈ એને ગણી શકે નિરપેક્ષ વક્રી ભવનાંક. પછી ધારી લો કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c અને માધ્યમની અંદર માધ્યમમાં પ્રકાશનો વેગ છે v, તો એ બંનેનો જે ગુણોત્તર મળે છે એ પણ આપણા માટે નિરપેક્ષ વક્રી ભવનાંક છે. તો સૂત્ર થઈ જશે આપણું ઈટા બરાબર સી બાય વી. હવે ધારી લો કે આને મારે બે અલગ અલગ માધ્યમ તરીકે લેવું છે. તો પ્રથમ માધ્યમનો વક્રી ભવનાંક એન વન ગણી લો. તો એન વન બરાબર સૂત્ર થાય આપણી પાસે એન વન ઇઝ ઇક્વલ ટુ સી બાય વી વન, કારણ કે સી એ બધા માધ્યમ માટે અચળ હશે. માધ્યમ બદલાશે તો એનો વેગ પણ બદલાશે. એટલે પહેલા માધ્યમ માટે એન વન ઇઝ ઇક્વલ ટુ સી બાય વી વન. બીજા માધ્યમ માટે જો ચર્ચા કરવાની થાય તો એના માટે સૂત્ર એના જેમ જ આવશે, સી બાય વી ટુ. હવે સાપેક્ષ વક્રી ભવનાંકની વાત હતી એ પ્રમાણે ચાલીએ. તો ધારી લો કે માધ્યમ એકમાં પ્રકાશનો જે વેગ છે અથવા એની ઝડપ છે એને આપણે વી વન ગણીએ, માધ્યમ બે માં ઝડપ જે છે એને આપણે વી ટુ ગણીએ, તો એ બેનો ગુણોત્તર એ માધ્યમ એકની સાપેક્ષે, માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. ફરી પાછું, માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય, જેને દર્શાવી શકીએ આપણે આ રીતે એન ટુ વન ઇઝ ઇક્વલ ટુ વી વન બાય વી ટુ. એન ટુ વન ઇઝ ઇક્વલ ટુ વી વન બાય વી ટુ. હવે ઉપરના સમીકરણ જે હતા એ સમીકરણમાંથી આપણે બે રીતે કામ આપી શકીએ. ધારો કે આપણે એન ટુ બાય એન વન કરી દઈએ, તો એન ટુ બાય એન વન નું કામ કરીએ તો આપણને મળશે એમની અંદર સી બાય, પેલા એન ટુ છે આપણી પાસે તો સી બાય વી ટુ, અને છેદમાં એન વન છે તો એનો વ્યસ્ત થઈ જશે એટલે વી વન બાય સી. સી બંનેમાં કોમન છે એટલે કેન્સલ થાય. તો વી વન બાય વી ટુ ઇઝ ઇક્વલ ટુ ઉપર આપણી પાસે જે સૂત્ર હતું એ સૂત્ર પ્રમાણે આપણે લખી શકીએ એન ટુ વન. અથવા તમારે એવું નથી કરવું તો તમે એમ પણ કરી શકો, આ જે સમીકરણ છે એ સમીકરણમાં ઉપરના બંને સમીકરણમાંથી એન વન અને એન ટુ, સોરી વી વન અને વી ટુ એને કરતા બનાવી આમાં એડ કરી શકો તો પણ તમને આ ટાઈપનું સૂત્ર મળશે. હવે જો એ સૂત્ર પ્રમાણે ચાલીએ તો આપણને સૂત્ર મળી ગયું છે એન ટુ વન ઇઝ ઇક્વલ ટુ એન વન બાય એન ટુ ઇક્વલ ટુ વી વન બાય વી ટુ. તો માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રી ભવનાંક એટલે શું થયો? તો કે માધ્યમ બેનો વક્રી ભવનાંક અને માધ્યમ એકના વક્રી ભવનાંકનો ગુણોત્તર. તો આગળ આપણે જ્યારે વક્રી ભવનાંકના નિયમો જોયા હતા ત્યાં આપણે એવી વાત કરી હતી આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય, જેને માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. તો ત્યાં પણ આપણે સૂત્ર આવું જ આપ્યું હતું ને, કંઈક એન ટુ વન ઇઝ ઇક્વલ ટુ સાઇન I upon sin R. પણ N21 બરાબર શું થાય? તો કે N21 બરાબર થશે N2 by N1. એટલે બંનેને મર્જ કરી દે તો ફાઇનલી આપણું સૂત્ર થશે N2 by N1 is equal to sin I upon sin R. હવે બંનેનો આપણે ક્રોસ ગુણાકાર કરી દે, આ રીતના ક્રોસ ચોકડી ગુણાકાર કરી દે તો આપણને ફાઇનલી જે સૂત્ર મળે છે એ સૂત્ર છે આપણી પાસે N1 sin I is equal to N2 sin R.
જેને આપણે સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ તરીકે ઓળખીશું. થેન્ક યુ.